दर्शक मित्रों, स्पार्क टुडे न्यूज में आपनो स्वागत छे। नौ दिवस ना आगमन बाद आज रोज दसमा दिवसे वडोदरा शहर सहित समग्र राज्य में गणेश जी नी जे विसर्जन यात्राओं जे छे ते निकली रही छे। अने गणपति ना नौ दिवस ना आगमन बाद दसमा दिवसे नम आखोए जे गणेश भक्तो जे छे ते गणपति ने जे विदाय जे छे ते आपी रह्या छे। आ वडोदरा शहर ना तनल्ला विस्तार ना चौतरा ना विस्तार छे कि ज्यां कौमी एकता नी साथे हिंदू मुस्लिम समाज ना जे लोको जे छे ते वर्षो थी तमामे तमाम जे तहेवारो जे छे ते तहेवारो नी उजवणी करता होय छे। हाल आ साई युवक मंडळ द्वारा दर वर्षनी जेम आ वर्षे पण गणपति नी जे स्थापना जे छे ते करवामां आवी हती, त्यारे आज रोज दसमा दिवसे द्वारा विसर्जन विसर्जन कर वडोदरा महानगरपालिका द्वारा विविध चार जेटला झोन में चार जेटला कृत्रिम तलाव कृत्रिम तलाव की फाळवणी है। आ एवो विस्तार है कि ज्यां एक बाजू ताजिया बेसाड़वामां आवे छे अने बीजी बाजू गणपति की स्थापना करवामां आवे छे। ताजिया जे लोग बेसाड़े छे मुस्लिम समाज लोग गणेश जी दर्शन करता होय छे अने गणेश जी जे स्थापना करता होय छे ते हिंदू युवक ताजिया जे छे ते ताजिया नी ताजियाना जे दर्शन जे छे ते करता होय छे। आपणी साथे साई युवक मंडळना जे अग्रणी जे छे तेओ साथे आपणे वात करीशुं। जे भाई, केटला वर्षोथी गणपतिनी स्थापना करो छो? आजे विसर्जन यात्रा छे, नौ दिवसना आगमन बाद आजे दसमा दिवसे गणेश जी अहींयाथी विदाय लई रह्या छे, शुं कहे छे? अहींया आगळ कई प्रॉब्लम नथी, बधा તહેવારો શાંતિપૂર્વક થાય છે, કોઈ કોમવાદ હોતો નથી। કેટલા વર્ષે સ્થાપના? મિનિમમ 25-1 વર્ષથી અમારે ત્યાં ચાલુ છે, પણ કઈ વાતમાં કોઈ પ્રોબ્લેમ નથી। હિન્દુ હોય કે મુસલમાન તહેવાર હોય, કઈ જાતનો કોઈ પ્રોબ્લેમ હોતો નહીં, કઈ કોમવાદ હોતું નથી। કેટલા વર્ષોથી આપની નજરમાં અહીંયા તહેવાર? 25-30 વર્ષથી શાંતિપૂર્વક। હા બસ વર્ષોથી બિહાર છે, કોઈ પ્રોબ્લેમ થતો નથી, બધા એકતા સાથે રહે છે, બધાનો સપોર્ટ છે ને સારું છે। બાર બાર લગ્ન પ્રસંગ હોય, બે વાગ્યા લગીને ડીજે વાગે કોઈનો પ્રોબ્લેમ નથી હોતો, બહુ સારું છે, સપોર્ટ બી બહુ સારો છે ને બધા મંડળ બંડળનો બધાનો વિશ્વાસ બધો કમ્પ્લીટ। આગમન બાદ શ્રીજી આજે આપના વિસ્તારમાંથી વિદાય લઈ રહ્યા છે, વિસર્જન યાત્રા છે, શું કહે? અમને કોઈ પ્રોબ્લેમ નથી, શાંતિથી માહોલ છે, બધો શાંતિ છે, અમને બધાનો સપોર્ટ હતો। અહીંયા 10 દિવસ તો ગણપતિ તો બેસે છે, સાથે સાથે તાજિયા બી બેસે છે। એક ટાઈમ એવો હતો એક બાજુ ગણપતિ ને એક બાજુ તાજિયા, એ બી એક શાંતિપૂર્વક મહોત્સવ થયો હતો અને બંને એકતાથી રહે છે। જય હિન્દ જય જી। આપણી સાથે શાંતિ સમિતિના જે અગ્રણી છે ઇલિયાસ વાળીવાલા, ઇલિયાસભાઈ શું કહેશો? કોમી એકતાના દર્શન આ પશ્ચિમ વિસ્તારમાં તનલા વિસ્તારમાં સર્જાતા હોય છે, એક બાજુ ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે, એક બાજુ તાજિયાની સ્થાપના થાય છે, બીજી બાજુ ગણપતિની સ્થાપના થાય છે, કોમી એકતાના દ્રશ્યો સર્જાય છે, આપ એક શાંતિ સમિતિના સભ્ય પણ છો, શું કહેશો? આ અમારું તાનાલા ગામ બહુ જૂનું વર્ષો ગામ છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક જ જગ્યાએ તાજિયા બેસે છે અને એક જ જગ્યાએ ગણપતિનું સ્થાપના થાય છે। આ અમારું તાનાલા ગામ એકતાનું પ્રતિક છે। કોઈ પણ તહેવાર હોય, નવરાત્રી હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારો અમે હિન્દુ ભાઈ તથા મુસલમાનો સાથે મળીને કરીએ છીએ, એ અમારું એકતાનું પ્રતિક છે। આપ જોઈ શકો છો કે આ ચોરામાં અહીંયા ગણેશ સ્થાપના થાય છે અને અહીંયા પણ તાજિયા બેસે છે, તો અમારું એકતાનું પ્રતિક છે। આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના થઈ એમાં તમામ મુસલમાન ભાઈએ સપોર્ટ કર્યો અને હિન્દુ ભાઈ સાથે મળી અને આ ગણેશજીનું આજે વિસર્જન થઈ રહ્યું છે, તો આ જ પ્રમાણે સમગ્ર ભારતમાં એકતા જળવાય એ મારી દુઆને પ્રાર્થના છે। સમગ્ર ભારતમાં એકતા જળવાય તેવી દુઆ છે, તેવું સાતાનલ્લા વિસ્તારના જે મુસ્લિમ અગ્રણી જે છે ઇલિયાસભાઈ વાળીવાલા તેઓનું કહેવું છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સમગ્ર વડોદરા શહેરમાં આજ રોજ વિવિધ જે કૃત્રિમ તળાવો જે છે તે કૃત્રિમ તળાવોમાં વિસર્જનની પ્રક્રિયા જે છે તે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હજારોની સંખ્યામાં વડોદરા શહેર જિલ્લામાંથી જે પણ તાજિયાઓ જે તાજિયાઓની સ્થાપના કરવામાં આવી છે, તે તાજિયાનું જે વિસર્જન જે છે તે વિસર્જન હાલ કરવામાં આવી રહ્યું છે। આ વિસર્જન યાત્રા વડોદરા શહેરના તાનલ્લા વિસ્તારના જે ચોતરાનો જે વિસ્તાર છે, જ્યાં એક બાજુ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આ એક એવો વિસ્તાર છે પશ્ચિમ વિસ્તારમાં કે જ્યાં કૌમી એકતાના જે દ્રશ્યો જે છે એ દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે આપણે ફરી એકવાર જણાવી દઈએ કે નવ દિવસના આગમન બાદ આજે ગણેશજીને નમ આખો જે ગણેશ ભક્તો જે છે તે ગણેશ ભક્તો વિદાય આપી રહ્યા છે। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।